જશે. જયશુ સીધા જ મારા સહયોગી મિહિર પાસે. બિલકુલ યશ, તો જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ દ્રશ્યો આપ જોઈ શકો છો, ભાજપ કાર્યાલય દિલ્હી ખાતેના હોમ હવન કરવામાં આવી રહ્યો છે. આ હોમ હવનના દ્રશ્યો આપ જોઈ શકો છો. લોકસભા ચૂંટણી 2019 ના પરિણામો આવવાને બસ થોડા સમયની જ રાહ છે, અને આ હોમ હવનના દ્રશ્યો ભાજપ કાર્યાલયની બહાર જોઈ શકો છો. એનડીએની સરકાર એક્ઝિટ પોલમાં બનતી દેખાઈ રહી હતી, પરંતુ આજે પરિણામ શું આવશે? 542 બેઠકોના પરિણામ છે, ત્યારે 542 માંથી ભાજપ અને એનડીએ સાથી પક્ષો કેટલી બેઠક લઈ જશે તે માટે આ હોમ હવન કરવામાં આવી રહ્યા છે. આ હોમ હવનમાં તમામ જે પંડિતો છે જે જોડાયા છે. બીજેપી મુખ્યાલય બહાર એક હવન ચાલી રહ્યો છે અને પોસ્ટર લગાડવામાં આવ્યો છે કે મોદી ઇન્સાન નહીં, ભગવાન કા અવતાર હૈ, ઉસી મુનિયોં કી ધરતી હિન્દુસ્તાન હમારા હૈ. અને સાથે જ ફરી એકવાર બીજેપીની સરકાર 300 આંકડો પાર કરે તે માટે આ હવન ચાલી રહ્યું છે. તેમની સાથે જ વાત કરીશું. યે હવન કા મકસદ ક્યા હૈ, આપકો ક્યું લગ રહા હૈ કે મોદી ભગવાન કા અવતાર હૈ? દેખે જો ઇસ ધરતી પે જો ઇન્સાન કે રૂપ મેં અસુરો કી બાત નહીં કરૂંગા. इस हिंदुस्तान में असुर भी हैं, राक्षस भी हैं और देवता भी हैं. जो लोग इंसान है वो समझते हैं कि ये इंसान ये भगवान का अवतार है. बाकी मुझे उन लोगों से कहना है जो लोग अभी समझ नहीं रहे कि उनको भगवान सद्बुद्धि दे. तो ये हवन क्यों करवाया जा रहा है? क्या 300 पार के लिए हवन करवाया जा रहा है या कोई और वजह? देखिये, हवन इसलिए कराया जाए कि दीर्घायु के लिए, मतलब ऐसी लंबी पारी खेले कि सारा विश्व इनसे सीखे. और दूसरी बात, 300 सीटें तो हमारी आ चुकी है, सभी जानते हैं मीडिया के माध्यम से भी, पर हम ये चाहते हैं कि 400 का आंकड़ा हम पार करें. तो 400 नो आंकड़ो पार करे अने साथे प्रधानमंत्री नरेंद्र मोदी नी लांबी आयु माटे आ एक हवन करी रह्या छे, अने विश्व तेमने एक भगवान नी जेम याद करे ते माटे आ यज्ञ ते बीजेपी मुख्यालय नी बहार करी रह्या छे. दिल्ली थी कैमरा पर्सन पीयूष साथी, तेनी प्लानिंग सिमिडी.